તો થરાદમાંથી પણ 350 જેટલા પરપ્રાંતિય શ્રમિકોને શ્રમિક ટ્રેન મારફત તેમના વતન મોકલવાના હતા, પરંતુ અચાનક કોઈ કારણોસર તેમની ટ્રેન રદ થતાં આ શ્રમિકોને થરાદની પ્રાંત કચેરી ઉપર રોકવામાં આવ્યા હતા. આ તમામ શ્રમિકો માટે પ્રાંત કચેરીમાં પણ જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. તમામ શ્રમિકોની આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવી હતી. कहाँ कह रहे थे? बरेली सर. अब यहाँ कहाँ रहते थे? यहाँ पे रामपुरा में सर रहता हूँ. क्या करते थे वहाँ पे? ये दाड़म का काम. और अब सर यहाँ पे घर पे जाना है हमें. यहाँ पे बुलाया था हमें तो हम घर जाना है. कितने लोग हो? 8 लोग हैं सर. क्या किया तंत्र ने अभी तो अचानक के लिए व्यवस्था की? कुछ व्यवस्था सर अभी कर रहे हैं यहाँ सर. व्यवस्था तो कर रहे हैं यहाँ पे. कौन सर? मोहम्मद सर. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોટી સંખ્યામાં લોકો સુરત ખાતે ધંધાર્થે સ્થાયી થયા છે, ત્યારે છેલ્લા 1.5 માસથી લોકડાઉનના પગલે સુરતમાં ફસાયેલા થરાદવાસીઓને પરત લાવવા આજે થરાદ એસટી ડેપોની 20 એસટી બસોને સુરત રવાના કરવામાં આવી છે. સુરત ખાતે રવાના કરવામાં આવતા પહેલા તમામ એસટી બસોને ફૂલ્લી સેનેટાઇઝ કરવામાં આવી હતી અને બસોના ડ્રાઈવરોને પણ સેનેટાઇઝર અને માસ્ક સાથે રાખવા ફરજિયાત સૂચના આપી દેવામાં આવી છે.